ॐ नमो भगवते वासुदेवाय, ॐ नमो भगवते श्रीबाल कृष्ण
भगवान की जय। श्री सदगुरु भगवान की जय। ॐ नमः पार्वती पदये शांति रखो बेनो। हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम
कस्तूरी तिलकम् ललाट पटले वक्षस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकम् करतले वेणुकरे कंकणम् सर्वांगे हरिचंदनम् सुललितम् कंठे च मुक्तावली गोपस्त्रे परिवेष्टितो विजयते गोपाल चूड़ामणि श्री कृष्ण चंद्र चरणों मनसास्मरा श्री कृष्ण चंद्र चरणों शिरसा नमामि श्री कृष्ण चंद्र चरणों वचसा प्रणामि श्री कृष्ण चंद्र चरणों शरणं प्रपद्ये वसुदेव सुतं देवं कंसचाणमर्दनं देवके परमानंदं कृष्णं वंदे जगद्गुरु कृष्णं वंदे जगद्गुरु कृष्णं वंदे आओ कथा यमुना मां स्नान करे
सुत जी आ कथा सौनक ने कहे प्रथम स्कंद अधिकार लीला नो प्रथम स्कंद में पांच शुद्धिओ बतावी पितृशुद्धि मातृशुद्धि वंशशुद्धि अन्नशुद्धि अने आत्मशुद्धि पांच शुद्धि जेनी था एने भगवान मळे कृष्ण एना रथना सारथी थाय અને પાંચેય સુધી પરીક્ષિતમાં હતી અને જે વંશમાં પરીક્ષિત જે આવ્યા છે એ વંશની પેલા કથા કહી છે કૌરવ અને પાંડવોના યુદ્ધનું નક્કી થયું બંને સેના સામસામે આવી ઉભી ગઈ ભગવાને અનેક પ્રયાસ કર્યા કે યુદ્ધ ન થાય તો સારું પણ કૌરવ પક્ષે આ વાત માન્ય ન રહી અને યુદ્ધ નક્કી થઈ કેમે કરીને પાંડવોનું મૃત્યુ નથી થતું કારણ કે જેના રત્ના સારથી ભગવાન કૃષ્ણ હતા જેને ભગવાન કૃષ્ણનો આશ્રય હતો અને જેને ભગવાનનો આશ્રય હોય એને કોણ મારી શકે અસ્વસ્થામાં એ કહ્યું છે દુર્યોધનને કે હું પાંડવોને મારી કપટ કરીને જ્યારે સુઈ ગયા હશે પાંડવો ત્યારે બસ કાલ સવારે જાહેર કરી દેજે કૌરવનો વિજય ભગવાન કૃષ્ણ તો અંતર્યામી છે પાંડવો જે શિબિરમાં સુતા છે ભગવાન ત્યાં આવ્યા છે પાંડવોને જગાડ્યા યુદ્ધ થતું હતું એ પેલા એકવાર ચાન્સ ભગવાને કૌરવોને પણ આપ્યો કે કાલ તને એમ ન થાય કે પક્ષપાત કર્યો બોલ તારે શું જોઈએ છે હું જોઈ છું કે મારી સેના જોઈએ છે દુર્યોધનને થયું એકલા કૃષ્ણને રાખીને શું કરો નહીં અક્ષોણીની સેના જ લઈ લો સેના જ જોઈએ છે ને હા મને તમારી સેના જોઈએ છે એક બાજુથી પાંડવોની સેના ને એક બાજુથી કૌરવોની સેના દાદા કર્ણ દુર્યોધન મહાવીરો બધા છે મધ્ય રથ રાખ્યો છે અને યુદ્ધનો જ્યારે પ્રારંભ થયો એ વખતે અર્જુને એક તીર ચડાવી દાદાના ચરણમાં પ્રણામ કર્યા દાદા સમજી ગયા કે અર્જુન પ્રણામ કરે છે
દાદાએ ત્યાં જ આશીર્વાદ આપી દીધા, વિજય ભવ. જે વડીલોને કાયમ પગે લાગે ના એનો વિજય થાય છે. બ્રાહ્મણોને, સંતોને, મા બાપને, વડીલોને કાયમ પગે લાગવું જોઈએ. અને ક્યારેક પ્રસન્નતાથી જો એના ઉદ્ગાર નીકળી જાય, દરરોજ આ વસ્તુ ન થાય. પણ ક્યારેક જો ઉદ્ગાર નીકળી ગયા તો બેડો પાર થઈ જાય. ફરી પાછું બીજું તીર આકાશમાં છે, પુષ્પહાર છે દાદાના ગળામાં પહેરાયો. યુદ્ધનો પ્રારંભ થાય છે, પાંચજન્યનો નાદ થયો, શંખનાદ થયો. પણ થોડી વારમાં પછી તો પાછા ગાત્ર થઈ ગયા ઢીલા, કે આ તો બધા મારા જ છે, આ મારાને જ મારવાના. ગાંડિવ પડી ગયું નીચે, બેસી ગયો. ભગવાન જોયું શું છે, મારે નથી કરવું યુદ્ધ, આ તો બધા કુટુંબના છે, એને જ મારવા. છોડ આ બધું, મારા મારા, તું ક્ષત્રિય છે, યુદ્ધ કરવું તારું ધર્મ છે, કર્મ છે, યુદ્ધ કર. અને આ કોઈ કુટુંબનો નથી, આ ધર્મ અધર્મનું યુદ્ધ છે. અને ભગવાને 18 અધ્યાયની ગીતા કહી, શ્રીમદ ભગવદ્ ગીતા એટલે ભગવાનનું સાક્ષાત એની વાણી છે. ભગવાન બોલેલા છે. અને કોઈ પણ કર્મ હોય, મારા ભગવાનનું કાર્ય છે, મારા ભગવાનનું કાર્ય કરું છું, આ કરો તો ભક્તિ થઈ ગઈ. અને ફરી પાછા અર્જુનને ત્યાં તો પછી વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા છે. ગીતા કહી, યુદ્ધનો આરંભ થયો, જેની છાવણીમાં યુદ્ધ થાય ત્યાં દુદુંબી નાદ થાય, ભૈરી વાગે. પાછા સાંજ થાય એટલે બધા એકબીજાની છાવણી મળવા જાય, ઘાયલ થયા હોય તો એની સારવાર કરે. પાંડવ અર્જુનનો કાયમનો નિયમ, યુદ્ધ પૂરું થાય એટલે દાદાની ચરણ સેવા કરવા જાય. અને દાદા આજ્ઞા આપે એટલે પોતાની છાવણીમાં આવીને સૂઈ જાય છે. દરરોજનો ક્રમ. પાંડવો સુતા છે, ભગવાનની ચિંતા થઈ કે આ તો મારે આશ્રિત છે. ભગવાન આવ્યા છે, પાંડવોને કીધું ઉઠો. અને ભગવાન કહે એટલે પછી પાંડવો કઈ પૂછે નહીં, કેમ, શું કામ, અત્યારે કેમ, શા માટે, કઈ નહીં. પાંડવોને લઈને ભગવાન નીકળી ગયા છે. પણ પાંડવ પુત્રોને જ્યારે જગાડે, કહ્યું કે હાલો, ત્યારે કીધું કે ભાઈ હવે અત્યારે અડધી રાત્રે ક્યાં જાવ, તમે જાઓ, મારે નથી આવવું, અમે તો સુતા છીએ. આમ કહીને પગથી માથા સુધી ઓઢીને સૂઈ ગયા. પાંડવોને લઈને ભગવાન નીકળી ગયા. અંધારી રાત, તમ 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 તમરાઓ બોલે છે. હળવે પગે, હળવે પગે અશ્વસ્થામાં છે, પાંડવોની છાવણીમાં આવ્યો છે.
મ્યાનમાંથી તલવાર કાઢી, તલવાર કાઢીને એક ઝાટકે પાંચેય નો શિર છેદ કરી નાખ્યો. પાંચેય મસ્તક લઈ અને આવ્યો છે દુર્યોધન. લે આ જાહેર કર દે, કૌરવોનો વિજય થયો. કૌરવે કહ્યું, દુર્યોધને કહ્યું, જરા દીવાની જરા વાટ ઊંચી કરો, હું જોઉં કોણ છે. અને આમ દીવો જ્યાં થોડો પ્રકાશ વધારે થયો ત્યાં તો દુર્યોધન કહ્યું, અરે અશ્વત્થામા ગજબ કર્યો, આ શું કર્યું છે? આ પાંડવ નથી, આ પાંડવના પુત્રો છે. હાય હાય, આ શું કર્યું છે? અનર્થ કર્યું. સવાર થયું, પાંડવો છાવણીમાં આવે છે, ત્યાં તો લોહીની ધારા વહે. દ્રૌપદી આવીને જોયું તો પાંચ દીકરાઓનો શિર છેદ છે, કઈ માં સહન કરી શકે. ચોદહાર આંસુએ રડી રહી છે. ભીમે પ્રતિજ્ઞા કરી છે અને ખબર પડી કે અશ્વત્થામાં એ શિર છેદ કર્યો છે, એને પકડીને લાવ્યા છે. લે દ્રૌપદી આ તારા દીકરાઓનો હણનારો પાંચ શિર જેને છેદી નાખ્યા અશ્વત્થામાં, એનો શિરછેદ કરી નાખો. અને જ્યાં શિરછેદ કરવા જાય ત્યાં કહ્યું, છોડી દો એને, છોડી દો, છોડી દો. દ્રૌપદી, હા, આ તું શું બોલે છે? અને આપણા પાંચ દીકરાઓને હણ્યા અને તું એને છોડવાની વાત કરે, છોડી દો એને. નહીં, આ ગુરુપુત્ર છે, એક તો એથી ગુરુ સ્વરૂપ છે, અને આ પણ કોઈ માનો દીકરો છે. હો, આ તો એની માને એકનો એક છે. એનો એક દીકરો મૃત્યુ પામશે તો એને કેટલું દુઃખ થશે. અહીં માનું વાત્સલ્ય બોલે છે દ્રૌપદીમાં, નહીં એને છોડી દો. અરે નહીં, આ તો તને મારવામાં કોઈ પાપ નથી, નહીં છોડી દો એને, છોડી દો. ભગવાન કૃષ્ણએ પણ કહ્યું, હા છોડી દો. અરે પ્રભુ, બોલે હા ઠીક કહે છે દ્રૌપદી, છોડી દો. પણ કહ્યું કે પણ, બોલે એક કામ કરો, એના મસ્તકમાં જન્મસિદ્ધ મણિ છે, કાઢી લો. કોઈનું અપમાન કરીને કાઢી મૂકો એટલે મૃત્યુ બરાબર છે. માથામાંથી મણિ કાઢી લીધો, નિસ્તેજ થઈ ગયો અશ્વત્થામાં. અશ્વત્થામાં તેજહીન થઈ ગયો. હવે મારવાનું શું બાકી હતું? હવે આમાં શું બાકી? પણ અશ્વત્થામાં એ થયું કે આ પાંડવોએ મારું અપમાન કર્યું, હું જરૂર એનો બદલો વાળીશ. ઉત્તરાના પેટમાં ગર્ભ છે, પાંડવનો વંશજ હતો. એને જ મારી નાખું એટલે વંશજ ન રહે. અશ્વસ્થામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. ઉત્તરાને ખબર પડી કે બ્રહ્માસ્ત્ર છોડ્યું છે અને મારા ગર્ભને મારવા માટે આવી રહ્યું, અને એથી
ભગવાન દ્વારિકાધીશની પ્રાર્થના કરી છે. એ દ્વારિકાનાથ, દ્વારિકાનાથને શરણે ગઈ. એને યાદ આવ્યું કે મારી માં, મારી સાસુમાં કહેતા કે ક્યારેય કોઈ વિપત્તિનો સમય આવે, આપત્તિનો સમય આવે ના તો દ્વારિકાનાથને શરણે જ આજે દીકરી. અને ભગવાને સુદર્શન ચક્ર છોડી ઓતરાણા ગર્ભમાં, ઓતરાણા ગર્ભમાં રહેલા બાળકની રક્ષા કરી છે. દિવ્ય તેજ ચારે બાજુ ઘૂમવા લાગ્યો છે. બ્રહ્માસ્ત્ર છોડી શકે, વાળી નથી શકતો અસ્વસ્થામાં. ભગવાન કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કહ્યું કે તું તો બ્રહ્માસ્ત્રને વાળી શકે છે, બ્રહ્માસ્ત્રને પાછું વાળ્યું છે. ઓતરાણા ગર્ભમાં રહેલા એ બાળકે ભગવાન કૃષ્ણના દર્શન કર્યા છે, ભગવાને ત્યાં એની રક્ષા કરી. બ્રહ્માસ્ત્રથી રક્ષા કરી. કૌરવ અને પાંડવોનું યુદ્ધ ચાલતું હતું. એ વખતે પછી થયું એવું કે પાતાળમાંથી યક્ષ લોકો આવ્યા છે, આવીને પોકાર કર્યો. કૃષ્ણ અને અર્જુન છે પાતાળમાં જાય છે. એને કહ્યું કે હમણાં હું આવી જાઉં, થોડા દિવસમાં આપણે યુદ્ધ પછી કરશું. પણ બોલે, ત્યાં સુધી શું આમનામ બેઠું રહેવાનું? એટલે બધાએ નક્કી કર્યું કે આપણે એક કામ કરીએ, કોઠા યુદ્ધ કરીએ. હવે કોઠા યુદ્ધ તો કોણ કરે? અભિમન્યુએ કહ્યું કે મને આવડે છે, છ કોઠા તો હું આવી, પણ સાતમે કોઠે પહોંચું તો આ તો મારા પિતાજી આવી નહીં જાય. છ કોઠાનું યુદ્ધ કરશું, ત્યાં આવી જશે. બધાએ કહે, અરે તું નાનો એવો બાળક છે, કોઠા યુદ્ધ કરવું તારું કામ નહીં, આ બધું રહેવા દે, તું ક્ષત્રિય. અરે પણ હું ક્ષત્રિય છું. ક્ષત્રિય છો પણ તું હજી બાળક છે, અમે નથી જાણતા, તો તું કોઠા યુદ્ધ કેવી રીતે કરી શકવાનો? મહાભારતમાં એવું લખ્યું કે અભિમન્યુ અને ઉત્તરાણી જો આંખ એક થઈ જાય તો પછી કોઈ એનો વાળ વાકો ન કરી શકે. પણ મહાભારતમાં એવું પણ લખ્યું કે અભિમન્યુના હાથે ભગવાન કૃષ્ણનું મૃત્યુ થયું. સહદેવ મહાપંડિત અને ત્રણેય કાળ જાણનારા, જો સહદેવ બોલવા લાગે તો કૃષ્ણને કોઈ પૂછે નહીં, એથી એને બોલતો બંધ કર્યો કૃષ્ણએ. નક્કી થયું એક રાત બાકી છે, ઉત્તરાયણને લેવા જવાની છે. સાંઢળી લઈને મોકલા છે. સૂર્યોદય પેલા આવી જવા જોઈએ. સેવક ગયો છે, જઈને વાત કરી કે હું ઉત્તરાયણ તેડવા આવ્યો છું, એના માને ત્યાં છે, અને જલ્દી કરો, એક રાતમાં સવાર પહેલા પહોંચવાનું છે. એની માં રડવા લાગી. અરે કીધું, માં તું રડ નહીં,
આ કઈ અમારા એક જન્મની થોડી વાત છે, આ સાત સાત જન્મથી અમે ભેગા છીએ. અને હવે અમારો છેલ્લો અવતાર છે. માં તું રડવાનું બંધ કર, તૈયાર થઈ. પણ એની માએ કઈ પ્રસાદ આપ્યો કે આલે આ પ્રસાદ છે, તું તારું સૌભાગ્ય અખંડ થઈ જાય. દ્રવ ઓતરાને એમ કે હમણાં હાલતા રસ્તે જાય ને એનું લઈ લે, એને કઈક પાણીયારા ઉપર કે કઈક મૂક્યું અને એમાં કઈક ઉંદેડું નીકળ્યું, તે બધું ઢોળાઈ ગયું. એ નીકળ્યા પછી પણ યાદ આવ્યું, પાછી આવી તપતા તો પછી તો બહુ મોડું થતું હતું, જલ્દી કરો. એમાં સાંઢળીના પગમાં ખીલો વાઈ ગયો. અહીંયા બધા પ્રતીક્ષા કરે, ક્યારે આવે ક્યારે આવે ક્યારે આવે. અને ધીરે 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 સૂર્યોદય થવાની તૈયારી છે. ક્યારે આવે ઉતરા ક્યારે આવે. અને ત્યાં તો સવાર થયું, અભિમન્યુ તૈયાર થાય છે. પોતાના તીર હાથમાં લીધા, બાણ લઈ અને રથ ઉપર ચડવા જાય છે. ચડે છે, સૂર્યોદય થઈ ગયો, બસ હવે બે ક્ષણ. અને રથ ઉપર બેસીને રથને ચલાવે ને ત્યાં કીધું, ઉભરે ઉભરે આવી ગઈ ઓતરા આવી ગઈ. પણ કહ્યું કે હવે તો સમય વહી ગયો, ઓતરા આવી છે. અને ત્યાં રણ મેદાનમાં ઓતરા અને અભિમન્યુની વચ્ચે થોડો સંવાદ થયો. હું ક્ષત્રિય છું, પાછો ન વળું. પછી તો ઓતરાની સાથે સંવાદ થયો. ઓતરાને અભિમન્યુ કહે છે કે આ સ્ત્રી તો નરકની ખાણ છે, સ્ત્રી તો આમ છે, સ્ત્રીની બુદ્ધિ ચોટલા સુધી હોય ને. સારું બોલો છો તમે, બધું થયું. પછી પૂછ્યું ઓતરાએ કે હું એક પ્રશ્ન કરું મહારાજ, આ તમે કહો છો કે સ્ત્રી તો નરકની ખાણ છે, સ્ત્રી ભેગી થાય ચાર એટલે ઓટલા ભાંગે, એની બુદ્ધિ ચોટલા સુધી હોય, ઠીક છે. પણ મહારાજ હું તમને એટલું જ પૂછું છું, મને એ જવાબ આપો કે તમારા જેવા વીર પુરુષને જન્મ દેનારી કોણ? પાંડવો, રામ, કૃષ્ણ, આ બધાને જન્મ દેનારી કોણ? આ જન્મ દેનારી તો સ્ત્રી જ છે. અને તમે એમ કહો છો કે સ્ત્રી તો નરકની ખાણ. બંધ થઈ ગયો અભિમન્યુ બોલ. પણ અભિમન્યુ જ્યારે યુદ્ધ કરવા જાય છે ને ત્યારે કુંતાજી એક રાખડી તૈયાર કરે છે. અભિમન્યુની સાથે ભીમનો દીકરો જાય છે યુદ્ધમાં. કુંતાએ કીધું કે જ્યારે એ રાખડી બાંધે ત્યારે કીધું, આ બેટા હાલે સતી છે કુંતા, આ તારી રક્ષા કરશે. પાતાળમાંથી ભગવાનને ચિંતા થઈ કે આ હું કર્યું ડોસીએ, એટલે વળી ત્યાં બીજું રૂપ ધરીને આવ્યા. આવી રસ્તામાં આમ જાય છે ને અભિમન્યુ, ત્યાં પૂછ્યું, આ શું છે આ બધું, આ દોરો હું બાંધ્યો છે આવું? અરે એ તો મારી દાદીએ મને બાંધી દીધો, મારી રક્ષા થાય. હવે છોડ, હવે કાંઈ આવા દોરા આવા તાતણા કે રક્ષા કરતા હશે, છોડ છોડ આ બધું, ભરમાવી દીધું અને છોડી નાખ્યું અભિમન્યુ. પણ ભીમના દીકરાને થયું કે આ તો સતી છે, એટલે એક તાતણું એમાંથી લઈને જે એનું બાણ હતું એમાં બાંધી દીધું. અને સાત ગાંઠ વાળી છે, કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે. પેલે કોઠે કોણ હશે, એક એક પૂછે. પેલા કોઠે આ ઉભા છે, પેલા કોઠે એ ઉભા છે, ત્યાં ત્યાં સાતેય કોઠાની આખી વાત છે. એ અભિમન્યુ યુદ્ધ કરવા માટે જાય છે.
પણ એક વિનંતી કરી ઓત્રાએ, તમે જાઓ ભલે, પણ મને એક પુત્રનું દાન એકવાર કરતા જાઓ. અને ભગવાનની ઈચ્છા હતી અને ગાઢ રાત્રિ જેવું કરી દીધું, ચારે તરફ વાદળાઓ થઈ ગયા, અંધકાર થઈ ગયો. અને યુદ્ધ ભૂમિમાં અભિમન્યુએ ઓત્રાને પુત્રનું દાન કર્યું. અને અભિમન્યુ છ કોઠા તો વિંધી ગયા, સાતમા કોઠે બધા વીરો ભેગા થઈ, એવા બધા હતા, જયદ્રથ, કર્ણ, દુર્યોધન. ત્યાં પણ હજી જ્યાં સુધી પેલું બાણમાં તાંતણો બાંધેલો હતો ત્યાં સુધી અભિમન્યુ મરે નહીં, એટલે વળી પાછા ભગવાન કૃષ્ણ ઉંદેડો બની નહીં. અભિમન્યુ વિચાર્યું, જોયું કે ઉંદેડું આવે છે, આમ નજર પડી ગઈ, આમ તે આવે, તેને થયું કે એ રથ માં ગયું ત્યારે ચક્કર માંથી એમ નીકળી જાય, આમ હાથી નો પગ ઊંચો થાય ને આમ તેમ નીકળવા, એમ થયું કે હમણાં એ હાથી નો પગ આવશે, એટલે હમણાં, પણ ત્યાં તો આમ હલ કરતું હરકી જાય, હાથી જ્યાં પગ નીચે મૂકે ત્યાં તો નીકળી જાય. આમ કરતું 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 ઉંદેડું રથ ઉપર આવી ગયું, અને રથ ઉપર આવીને અભિમન્યુ બેઠા બેઠા જોવે જ છે, ત્યાં જોયું છે તો બાણમાં જે એક તાંતણો બાંધેલો હતો કટ 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 કાપીને પાછું ઉંદેડું ક્યાં ગયું ખબર જ ન પડી. અભિમન્યુ વીર ગતિને પ્રાપ્ત થયા. પછી તો આવે છે કૃષ્ણ અર્જુનને લઈને, બહુ બહુ રડે, ભગવાને ઓત્રાના ગર્ભમાં રહેલા બાળકની રક્ષા કરી છે. પછી તો એ યુદ્ધમાં પાંડવોનો વિજય થયો છે. ભગવાનને થયું કે હવે કાર્ય પૂરું થયું, હવે અહીંથી નીકળી જવાય. અને કોઈ પણ કાર્ય પૂરું થાય એટલે નીકળી જવું જોઈએ, પછી પડ્યું ન રહેવાય, પછી કઈ માને ન મળે. અને જ્યાં સુધી કાર્ય થતું હોય ને ત્યાં સુધી આનંદ આવે, પણ પછી તમે દીકરીને લગ્નમાં જુઓ તો આવે ત્યાં તો બધા કેવા કેવા આરામ બધું, પણ દીકરીને વિદાય કર્યા પછી આમ કોઈને કોઈની સામે બોલવું ન ગમે. પછી બધાને એમ બસ હવે હવે હાલો, જલ્દી હાલો, જલ્દી હાલો. ભગવાન દ્વારિકાનાથ દ્વારિકા જવા તૈયાર થયા છે. સારથીને કીધું રથ તૈયાર કરો. રથ લઈને ચાલે છે, કુંતાને ખબર પડી કે કૃષ્ણ જાય છે, એટલે જે રસ્તે જવાના હતા ત્યાં આડા આવીને ઉભા રહી ગયા છે. ભગવાન રસ્તા ઉપરથી જઈ રહ્યા છે, ત્યાં જોયું તો કુંતી માતા રથ ઉપરથી નીચે ઉતર્યા છે. અરે ભાઈ, કેમ ઉભા, શું છે? મારું કાર્ય પૂરું થયું, હવે હું જાઉં છું. કુંતાએ રથ રોક્યો, તમારે કઈ જોઈએ છે? અત્યાર સુધી બહુ દુઃખ ભોગ્યું ને, કઈક જોતું હોય એવું લાગે છે, ભાઈ શું જોઈ, તમે માગો. કુંતાજીએ કીધું કે હું જે માગીશ મને મળશે. હા, હું માગું એ મળશે,
હા હું માગું એ મળશે? ભગવાને કીધું કે હા મહા ભાઈ, અરે મારી પાસે એવું શું છે કે હું મારા ભક્તને ન આપી શકું? માગો, શું જોઈએ છે? ભગવાને કહ્યું માગી લો. ભગવાનની પ્રાર્થના કરી છે, શરણાગતિ લઈ, અને પછી કહ્યું છે કે જો તમારે મને આપવું હોય ને તો હું આટલું માગું છું, મને આપો, અમારા ઉપર દુઃખના ડુંગર તૂટી પડો, અમારી ઉપર ખૂબ વિપત્તિ પડો. ત્યાં તો કૃષ્ણ હેપતાઈ ગયા, ભાઈ આ શું માગો? તમે ઓછું દુઃખ ભોગવું છે? હા પ્રભુ, અમારી ઉપર વિપત્તિઓ ખૂબ આવો અમારા જીવનમાં, કારણ કે હે પ્રભુ, જો અમારી ઉપર વિપત્તિ હતી ને તો અમને તમારું સ્મરણ રહ્યું, એથી અમારી ઉપર વિપત્તિ દુઃખના ડુંગરા તૂટી પડો. ભાઈ અત્યારે તમારે સુખ ભોગવવાનો સમય છે, હવે તમે દુઃખ માંગો. હા પ્રભુ, દુઃખ અમારી ઉપર ખૂબ વિપત્તિ પડો. વો સુખ ઉપર પથ્થર પડો, જો હર પલ કૃષ્ણ બિસરા, બલિહારી વો દુઃખ કે જો હર પલ કૃષ્ણ ભજા. એ સુખ શું કામનું કે જે અમારાનાથી, અમારા જે છે એનાથી દૂર કરી દે. એવું સુખ શું કામનું કે જે અમને છીનબીન કરી નાખે, એકબીજાને ન રહેવા દે. એવું સુખ અમારે શું કરવું? એના કરતા દુઃખ સારું છે. અને જ્યારે કુટુંબ ઉપર, ગામ ઉપર, દેશ ઉપર જ્યારે કોઈ દુઃખ આવે ને ત્યારે બધા ભેગા થઈ જાય. પાંચ પાંચ કિલોમીટર દૂર રહેતા હોય, કોઈ બાર પણ રહેતા હોય, પણ ફોન ખાલી આવે કે વચલા ભાઈ ને આમ થયું છે, સમાચાર મળે. અને હવે તો વોટ્સએપ થઈ ગયા ને એમાં ખાલી સમાચાર જોવા, વાંચે, વોટ્સએપ ખોલે અને દોડતા આવી ગયો. દુઃખ બધાને ભેગા કરી દે છે. પણ જે સુખમાં ભક્તિ ન હોય, ભક્તિ વગરનું સુખ હોય, એ બધાને અલગ કરી નાખે. સુખ મેં દુઃખ મેં પલ પલ પ્રભુ ભજા, સુખમાં તો ભગવાનને યાદ જ ન કર્યા. અને મોટે ભાગે જીવનો સ્વભાવ છે સુખમાં ભૂલી જાય. પેલા કે અમને સુખ આવશે તો અમે આમ કરશું, આમ કરશું, આમ કરશું. પણ જેમ જેમ દુઃખ હળવું થતું જાય, સુખ વધતું જાય, એટલે પછી ભગવાન ભૂલાઈ જાય. અરે ઇવન એ તો ઠીક, પણ જેને આપણે જે રસ્તા ઉપર ચડાવ્યા હોય, જે પાટા ઉપર ચડાવ્યા હોય, આપણે એને ભૂલી જાય છે. આ જીવ છે, જેથી આશરો નતો મળ્યો ને તેથી આપણને મકાન જેને આપ્યું અને મકાન થઈ જાય ને તો પછી એને ધન્યવાદ આપવું જોઈએ. પણ આપણે તો ઉલટાના, મકાન આપણને એકવાર ભાડે કોઈ નહોતું ને આપતું હતું, પછી આપણે જ્યારે થાય ને પછી આપણે ખાલી નથી કરતા. એ તો ધણી મકાન માલિક આપણે થઈ જાય, મકાન માલિક બહાર થઈ જાય. એવું સુખ શું કામનું? ભગવાનને પ્રાર્થના કરજો કે અમારો પરિવાર અમને એવું સુખ આપજો કે અમે બધા સાથે જો રહીએ, નહીં તો અમને દુઃખ જ આપજો, કારણ કે અમે દુઃખમાં બધા સાથે જ રહી શકીએ.
दुख में सुमिरन सब करे, दुख में तो करे पर सुख में करे ई साचू। कुंताए विपत्ति बागी छे, हमारी पर विपत्ति पड़ो। भगवान पाछा वड़िया એટલે કુંતાને થયું કે આ ભાવ ખાતો હતો, પાછું તો રોકાવું તો ખરું જ, પાછા વળ્યા એટલે અર્જુનને થયું મારા માટે, ભીમને થયું મારા માટે, યુધિષ્ઠિરને થયું મારા માટે, દ્રૌપદીને થયું મારા માટે, બધા કે નહીં કોઈ કે મારા સહદેવ કે મારા માટે, ભગવાન કે હું કોઈ માટે પાછો નથી વળ્યો, હું તો એક મારા ભક્તને માટે થઈને પાછો વળ્યો, મેં મારા ભક્તને વરદાન આપેલું। ભગવાન પાંડવોને લઈ અને ગંગાના કિનારે આવ્યા છે, જે બાણસૈયા ઉપર સૂતા છે, અને મૃત્યુ કાળ તો આમ ત્યાં માટા મારે છે। હટી જા, હજી વાર છે, પાછો જા, જા, ઈચ્છિત મૃત્યુ જેનું વરદાન છે જેનું। એ સમય આવ્યો છે ઉત્તરાયણનો, પાંડવોને લઈને ભગવાન આવ્યા છે ગંગાના કિનારે દાદા ભીષ્મની પાસે। કેવલ હવે તો હાડ પિંજર જ છે, દાદાની ઈચ્છા હતી કે મારું જ્યારે અવસાન થાય, મૃત્યુ થાય ત્યારે કૃષ્ણ મારી સામે હોય, એથી દાદા જઈને દાદાના ચરણ પાસે ઉભા છે દ્વારિકાધીશ। દાદાએ કહ્યું કે મારે ઓસીકું જોઈએ છે। દુર્યોધન દોડતો દોડતો લેવા જાય કે રેવા દે અર્જુન, અર્જુન ઓસીકું આવ, તીર કાઢ્યું પાથામાંથી, એક તીર મારીને દાદાને ઓસીકું કરી દીધું। મારે પાણી પીવું, તૃષા લાગી, વળી દુર્યોધન લેવા જાય, રેવા દે અર્જુનને કીધું, અર્જુન તરસ લાગી છે, બાથામાંથી એક તીર કાઢી પાતાળ ગંગા પ્રગટ કરી અને પાતાળ ગંગાની સીધી ધાર દાદાના મુખારવિંદમાં। દાદાએ જલપાન કર્યું અને પછી તો દ્વારિકાધીશ કહે છે કે દાદા આ યુધિષ્ઠિરને પાંડવોને એમ થાય કે અમારે લીધે આ બધું અનર્થ થયું, અને કઈક રાજનીતિ કહો, ગૃહસ્થના ધર્મ કહો, સંન્યાસીના ધર્મ કહો। અને ત્યારે દાદાએ મહાભારતમાં આ બધું વિસ્તારપૂર્વક છે, ભીષ્મ પર્વમાં આ મગજમાં એક જો હોય કે ઘરમાં મહાભારત રાખવાથી મહાભારત થાય તો એ તમે કાઢી નાખજો, હજી હોય તો ક્યાંય ઉડે એમ ભેરાએ ચડ્યું હોય કદાચ જોજો, હોય તો કાઢીને વાંચજો। મહાભારત રાખવાથી મહાભારત નથી થતા, જેના ઘરમાં નથી ન્યાય નથી થતા, ન્યાય થાય છે એમને મેં થાય છે, તો પછી હોય ને થાય તો હું વાંધો એમાં, કદાચ આપણા શાસ્ત્રોને આપણે આપણે એની પર વિચાર એની પર વિશ્વાસ નથી, બહુ કહ્યું છે એમાં આજના સમય પ્રમાણે આ ભીષ્મ પર્વ બહુ જરૂરી છે। મહાભારતને આપણે ખાલી લડાઈમાં જ ખપાવી દીધો બસ, દાદાએ યુધિષ્ઠિરને કહ્યું છે કે સૌથી પહેલા તો બ્રાહ્મણોનો ધર્મ કહ્યો,
પાંચ વર્ષનો થાય એને યજ્ઞોપવિત ધારણ કરી લેવું, ત્યાર પછી વિદ્યા અભ્યાસ કરવો, અને વિદ્યા અભ્યાસ કરીને પછી સમય આવે 25 વર્ષનો થાય, 22 વર્ષનો થાય, એટલે પછી એને ગૃહસ્થ બની જવું. સમય આવે ને છોકરા છોકરીને પરણાવી દેવા જોઈએ. છોકરા હવે પરણી જવાય, ખોટી વાતમાં હા ના ન કરે. આજે તો બધું બહુ આ ટૂંકી છે ને, આ લાંબી છે ને, આનો પગ ત્રાહો પડે, પણ તારો ક્યાં કોઈ દી સીધો જ પગ પડ્યો? છોકરો જરા સાંભળો છે, પણ સાંભળો છે તો એમાં ગુણ છે, રૂપાળા તો ગધેડાય હોય, વાહેથી પાટા જ મારે. સંપત્તિ ન જોવી, સંસ્કાર જોજો. આપણે ત્યાં પેલા, હવે આ બધું ફેર્યું, બાકી તો પેલા બ્રાહ્મણો જ પેલા જોતા. ગામના ભૂદે હોય એને કહે કે તમે કોઈ છોકરી ધ્યાનમાં રાખજો. પછી વડીલો જોતા, અને વડીલો કહેતા ગણાય દા, આ બધા જેને બહુ આ વર્ષો પે, આ બધા છે મોટી ઉંમરના, આ કોઈ જોવા ગયા હતા કોઈ એકબીજાને? અને તોય અને નથી કઈ કુંડળી મેળવી, કાંઈ મેળવ્યું નથી, અને છતાંય નથી હાલતું, કેવું હાલે? અને આપણે કેટલી વાર કંકુ પગલાય કર્યા, અને પછી ગારાને પગલા કરીએ, અને પછી પાછું તૂટી જાય, હવે ગમતું નથી. લે આ કઈ ઢીંગલા ઢીંગલીના ખેલ છે, નથી ગમતું. હજી તો હગાઈ થઈ હોય ત્યાં તો છોકરીઓની આમાં ફરમાઈશો મંડે વધવા, એવી એવી દબાવે, એવા એવા મેસેજો કરે. હવે છોકરો સંસ્કારી હોય તો બિચારો સહન કરી 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 રડી રડીને પછી દરરોજ આમ હાવ પછી કટાણો થઈ જાય ને, એટલે પછી પૂછે, એટલે પછી પોતાનું અંગત કોઈ હોય એને વાત કરે. પેલા તો એક તો વસ્તુ, પેલા આ બધું કઈ પેલા હતું જ નહીં, કંકુ પગલા ને બધું લગ્ન થાય પછી આ કંકુ પગલા જ પાછા ઈ જ. કારણ કે વિવેક ન હોય, ક્યારેક યુવાની હોય અને ન કરવાની વાતો આમ એકબીજા એવી કરી નાખે ને પછી. આજે ઘર ભાંગવું એટલે બે ના આમ બસ છૂટાછેડા, એટલે કાંઈ એને જાણે હું છે કોઈ જાણે, કારણ કે એને લગ્ન જ પ્રેમ લગ્ન છે, પોતે જ ગોતેલા છે, એટલે એને એની બુદ્ધિ પ્રમાણે એને ગોઈતા હોય દીકરા દીકરીઓ. લગ્ન એ તો જીવન સુધીનું બંધન છે, આપણી પરંપરા છે. ઠીક છે, ભલે જાઓ છોકરીઓને બતાવીએ સમય પ્રમાણે, બાકી વડીલો જે કરતા બધું જોવાતું ને. પેલા તો કુળ જોતા, મોસાળ પક્ષ કયો છે, કેવું છે, આજે હવે બધું દીકરા દીકરીઓ ઉપર, હવે તો દીકરીઓ વાળા સામેથી જાય અને ગમે એટલે ત્યાં જ કરી નાખે. ગાડીઓ નહીં જોતા, બંગલા નહીં જોતા, કામ કરવાની શક્તિ કેવી છે એ મૂર્તિયામાં જોજો. હા, આજે વ્યસનો વધી ગયા છે. આ જેટલા આ બધા આપ કમાઈ વાળા નથી ને, બાપ કમાઈ વાળા છે ને, એમાં જ આવું બધું છે. આજે બહુ દુર્વ્યસનો બહુ બધા એવા થઈ ગયા છે સાહેબ. ન ખાવાનું ખાવું, ન પીવાનું પીવું, ન બેસવાની જગ્યાએ બેસવું, અને પાછી દીકરીઓ તો ઠીક, પણ હવે મા બાપે પેલા કે પેલા તો જાણે પૂછે કેટલા દીકરા છે, કેટલી દીકરી છે. એક દીકરામાં એક દીકરો જોઈએ, સંયુક્ત કુટુંબમાં દીકરી જાય ને તો એ પાર થઈ જાય હોહરવી. હવે એક જ દીકરો ને એક દીકરી હોય એમાં એમ કે નણંદ તો હારે વહી ગઈ છે, હા બસ તો વાંધો નહીં. સંયુક્ત કુટુંબમાં રહેવું નથી, અને જે રહ્યા છે એને પૂછો કેટલી મજા છે, કેવો આનંદ કર્યો. આ એકલા એકલા થઈ જાય પછી હું એને શું આવડે, હું એને કોણ શીખડાવે?
એને લાપસી કરતા ન આવડે. રોટલા તો આવડે, રોટલા હવે તમારે એ ખબર નહીં, બાકી હવે તો હાથના રોટલા કોઈને આવડતા નથી, પાટલા ઉપર જ કરે થાબડીને. એ ભણો એટલું, ભલે તમે ભણો પણ ભણ્યા પછી થોડું ઘરના કામ પણ શીખજો છોકરીઓ. હાવ ભણવામાં ભણવામાં ન રહેવું. આજ શું છે, દીકરીઓ એમાં હું ભણવાનું ભણવામાં હોય એમાં લગ્ન થઈ જાય, રસોઈ કરવાનું ક્યાંય ટાઈમ જ ન હોય. હવે કાંઈ આવડતું તો હોય નહીં, એટલે દરરોજ પછી બાર ને બાર. તમામ પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ. એને હાવણી વારવાની કહો તો એ ઝાડુય મારતા ન આવડે, અને રાંધતા આવડે તો વાનગીઓની એમ ચોપડીઓમાંથી કરી દે, એમાં જો એકાદ પરનું આમ ફરી જાય તો. એક ટેબલ સ્પૂન ફલાણું નાખો ને એક ઓલું નાખો ને એક ઓલું નાખો ને એમાં આમ કંઈક લેવા જાય ને પાનું ફરી જાય, નાખવાની ખાંડ હોય નખાઈ જાય મીઠું. થોડી સહનશીલતા રાખજો. સાસરે જાય એટલે ભેગું કંઈ બધું જ કંઈ આપણે ઘરમાં હોય એવું ન હોય. અને જે પારકી દીકરી આવે છે એ કાંઈ જલ્દી કાંઈ આપણા ઘરની રૂઢી કંઈ ન મેળવી છે, એને ચાર છ મહિના વરદી તનવર, અને બે માણસ વચ્ચે તો હાવ સાંભળી લ્યો પાંચ વર્ષ હખડખડ રહેવાની. હા, પતિ પત્ની નવા છોકરો દીકરી પરણે ને પાંચ વર્ષ સુધી હખડખડ રહે, થોડા થોડા ક્યારેક આંખાડા કાન કરી નાખવાના એકબીજાએ, અને બોલી લે તો એક, બાંધી લ્યો તો એક જઈને જય શ્રી કૃષ્ણ કરી દેવું. પણ જય શ્રી કૃષ્ણ કરે જ કોણ? ઓલી કે હું ન કરું, ઓલો કે હું ન કરું, એ હું ન કરું, તું ન કર, હું ન કરું, એ ન, આમાં ને આમાં બધું કોર્ટ સુધી જાય. આ બધી વાતો આપણા ખાનદાનને શોભે નહીં. આ સંસ્કાર જોવા જોઈએ, પૈસા ન જોવા જોઈએ. આજે પૈસા જોવે છે, બંગલા જોવે છે, અને બંગલા તો ભાડે રાખ્યા હોય આપણને શું ખબર છે. અમારું મકાન જોઈ જાઓ ને અમારું, એમાંય પાછું અમારી દીકરી કામ નહીં કરે, તમારી દીકરીને હું અહીં માઇન્ડે બેહાડીને પૂજવી, તો અહીં કામ ન કરે તો શું કરે? એને ઉપર ચડાવીને બેહાડવીને દરરોજ. હા, લક્ષ્મી છે એનું પૂજન થવું જોઈએ. એટલે પૂજન કરવું એટલે કંઈ આપણા એને એને કપાળમાં ચાંદલો કરવો ને એને બાજોટ ઉપર બેહાડીને આરતી નહીં, એનું માન, લક્ષ્મીનું માન જાળવવું જોઈએ, એનું સન્માન થવું જોઈએ, એ પૂજા છે. મેણા ટોણા ન મારીએ એની પૂજા છે. અને પેલા તો થતું સીધા એને હાથ પેઢીએ જાય ત્યાંથી, હવે એ પણ શું કરે? છોકરીમાં આવડત નથી એમાં એની મા, તારી માએ ને, અરે માએ બધું શીખડાવ્યું, આમાં કઈ હતું નહીં. બહુ કટુ વાક્યો ન કહેવાય, બધું થઈ જશે. થોડી ધીરજ રાખો, ધીરજ રાખો, સંસ્કારનો દાયજો દેજો ને સંસ્કાર જોજો. ન્યા દીકરી દેવી, આપણે ત્યાં પેલા એ જ જોતા કે પાટું મારીને પાણી કાઢે ને એવા જોઈ છોકરા. ખેતી છે ખેતી જ કરવાની હોય, ગામડામાં રહેતી હોય ને પાછી જવું એને મોટા સિટીમાં મુંબઈમાં જવું હોય. હવે આવી આવું બધું વધી ગયું, અને આમનામ ઉંમર થઈ જાય ને પછી કે હવે તો અમારા દીકરીને થતું નથી, છોકરાનું થતું નથી, થાય ક્યાંથી, સમય આવે કર્યું નહીં તો. દીકરી સાસરે જાય તો બે સૂત્ર યાદ રાખે. સાસરે ગયા પછી મા બાપનું જે સુખ છે ને એના ક્યારેય ન્યા ગાવું નહીં. અમારે તો આમ હતું, મારા પપ્પાને ત્યાં તો આમ હતું, મારા પપ્પાને ત્યાં તો હતું, હવે જે છે એમાં ભોગવો. અને એ સાસરિયાના દુઃખને ક્યાંય ગાવું નહીં. સુખને ત્યાં બાપના સુખને બહુ ગાવું નહીં. હા, હતું તો હતું, એ તો હતું, બાપનું ઘર હતું. અને સાસરિયાના દુઃખને બહુ ગાવું નહીં. દુઃખ બહુ કાંઈ એવું છે જ નહીં, આંખ વેચીને ખોલો ત્યાં વહી જાય એવું છે, પણ આપણે સહન નથી કરવું. જલ્દી લગ્ન કરી લેવા, અભ્યાસ પૂરો થાય એટલે. ગૃહસ્થનો ધર્મ છે કે કંઈક આંગણે આવેલા અતિથિને આપવું જોઈએ.
કઈક બે પાંચ આંગળા બગડે ને એવું કઈક આપવું, બારોબાર થી ના ન કરી દેવી. ડુગરે બાબા કહેતા કે આપણે ત્યાં ભિખારી કોઈ માગવા આવે છે તો એ આપણી વસ્તુ નહીં, આપણા પાપ લઈ જાય છે. અને લેનાર પણ એ આમ લાંબો હાથ કરવો એ કોઈ હેલી વાત છે ભાઈ? કોઈની પાસે માગવું, ઈ અન્નક્ષેત્ર જ્યાં ચાલે છે ત્યાં દેનારો મોટો છે કે ખાનારો મોટો છે? કોણ છે મોટું બોલો? હે, ખાનારો મોટો કે દેનારો મોટો, તમારું શું કેવું છે? એમ લોક કિયા જાય, દેનારા તો ઘણા હોય પણ ખાનારા જ નો કોઈ ન હોય તો હું કામ ન. દેનારો મોટો નથી, ખાનારો મોટો છે. એમ લાંબો હાથ કરવો એ કઈ મરવું બરાબર છે? અપમાન કેટલું કેટલું, દે તો આખો રૂપિયો, પણ રૂપિયામાં તો પેલા કેટલું ભાષણ કરી દે, અરે ભાઈ ઓલો દેવું જ દે નહીતર કાંઈ નહીં. અને અમુકને કાંઈ કોઈ દિવસ કાંઈ આપે જ નહીં, આપ્યું જ ન હોય. એથી કાગ બાપુ કે આપ્યું હોય તો આપતો જાજે, દીધું હોય તો દેતો જાજે. સુકાણા રે હાડ પાડોશી ના બાળ ને મોઢે કઈક મુઠી નાખતો જાજે, એ આપ્યું હોય તો આપતો જાજે, એ દીધું હોય તો દેતો જાજે. મોરબીના મહારાજને એકવાર કોકે અભીને કોઈ કીધું, ઈ તો કે દી હોય ને આમ આખી આવે, દી હોય ને આવે. ના ના એવું નથી, માખી તો કે ગમે ત્યારે આવે. એમ એટલે ગાંગડો એક ગોળ નો મૂક્યો રાતના એના મંત્રીએ, અને તમે કહો છો ને કે ગોળ હોય ને માખી આવે, લો મહારાજ આમ આ મૂક્યો આખી રાત વહી ગઈ, એક માખી ન આવી. એ દિવસ હોય ને ત્યાં કોઈ આવે, આપણા કોઈ હારા દિવસ જોવે ના, દિવસ કરતા પાછું મન જો ભાડે ના તો ન્યા કોક આવે. બાકી તો એને ખબર પડે તો કે ન્યા તો જવાય જ નહીં, ન્યા કાંઈ નહીં મળે, હોય ઘણું પણ આપી ન શકે, એક દમડી ન છૂટે. અને અમુક એવા ઉદાર હોય, કર્ણ કઈ જેવો તેવો હતો, દરરોજ દાન કરે, અને ભગવાને એની પાસે આવવું પડ્યું, અને ત્યાં સુધી ભગવાન સ્વરૂપ બદલીને આવ્યા અને આખું એનું કવચ હતું ભાગી લીધું, તારું કવચ મને આપ. કર્ણ દાનેશ્વરી કહેવાય છે. મહિલા પછી દેવું બહુ મુશ્કેલ, કઈક આંગણા બગડે એટલું આપવું, ઘરે કોઈ આવે ના તો અતિથિ ને અભ્યાગત ને. અને રીધિ સિદ્ધિ એ છે કે આપણે સ્વસ્તિ પુણ્ય વાચનમાં કરાવે છે આચાર્યો, તો રીધિ સિદ્ધિ એટલે હું બંગલા હોય ને સારી ગાડીઓ હોય ને બધું હોય એને રીધિ સિદ્ધિ કહેવાય નહીં. પણ આપણે ત્યાં કોઈ અતિથિ આવે અને ગમે ત્યારે પતિ અમુક બે વાગે આવે, બપોરે ત્રણ વાગે આવે, રાત્રે મોડે મોડે આવે, અમુકના રોટલા બહુ મોટા હોય ત્યાં રાતના આવીને દરવાજા ખુલે, અને એને આશા હોય અને આશા પ્રમાણે એમ દરવાજા ખુલે ખાવું છે, અરે એમાં હું, એટલે અમુકનું નામ જ હોય કે એનો રોટલો બહુ મોટો. ગમે ત્યારે આવે પતિ લઈને કોઈ પાંચ માણસો ને અતિથિ ને, અને સ્ત્રી જો એ પછી પૂછે નહીં તો અમુક તો પાછા અત્યારના કઈ તમારે મોબાઈલ તો કરવો જોઈએ,
અડધો કલાક મોડા થાય ત્યાં તો લેફ્ટ ચાલુ થઈ જાય, મંડે કોલ આવવા. અને એમાં પાછા આપણે ખબર જોઈ કે ઘરનાનો છે, આમાં કઈ ઉપાડવા જેવું જ નથી. ક્યારે આવશો આજ હોય. અને હવે તો કોઈ બહેનો ને એવી ટેવ પડી ગઈ, ધંધા ઉપર હોય ન્યા મોબાઈલ કરે. આજે રસોઈ શું બનાવશું પૂછી પૂછીને રસોઈ બનાવે, એ હું રસોઈ કરી શકે પૂછવાનું. હમણાં એક દી અમારા પ્રમુખ છે એટલે અમે બેઠા હતા, આ હકીકત છે. એટલે ફોન આવ્યો એટલે કે આજે રસોઈમાં શું બનાવવું. એણે બે ત્રણ વાર કીધું, ભાઈ તમને જે જે તને બનાવવું બનાવી નાખ ને. નહીં નહીં આજ શું બનાવવું, એટલે બે ત્રણ વાર પૂછ્યું. એટલે એને કીધું, ભાઈ જે બનાવ્યું તો. નહીં નહીં તમે શું બનાવો તો કે કામ કર ને ઢોકળા કરી નાખ. તો ક્યાં ઢોકળા? તો કે ખાટિયા થાળી ઢોકળા. તો એનો તો હાથો નાખવો પડે. એટલે વળી પાછું પૂછ્યું, શું બનાવ? તો કે ચણા બનાવી નાખ. તો ચણા તો પલાળવા પડે. તો પછી હું કામ લોહી પીશ? તારે બનાવવું બનાવી નાખ ને. તને કીધું કે તું શું બનાવું, કીધું લે ઢોકળા બનાવી નાખ. તો કે આથો નાખવો પડે, આથા વગર થાય નહીં. નાખ તારા બાપના માથામાં. શું બનાવવું પાછા આપણે પૂછ્યું હોય બધું, અને આ ઘરે જાય તો ઉલટું જ હોય. પછી આપણે કીધું એમાં કઈ ન આવતું. પૂછી પૂછી ન હોય, પુરુષ આવીને જમી લે, એને ખબર ન પડે હું બનાવ્યું. એમાં કઈ આટલા બધા બેઠા હોય એની વચમાં પાછો એમાં પૂછવાનું હું. કઈક આપ્યો હોય તો આપતો જાજે, અને દી હોય ને તો આવે કો, બાકી કોઈ ન આવે. એજ તારા આંગણિયા કોઈ પૂછી પૂછી આવે રે, આવકારો મીઠો હે આપજે. તારા આંગણિયા એજ પૂછી પૂછી કોઈ આવે રે, આવકારો મીઠો હે આપજે. કાગ બાપુની કલમ. તારે આંગણે કોઈ તારું આમ પૂછી પૂછી ને આવે તો એને કઈ ન કરતો કઈ નહીં, ખાલી મીઠો આવકાર આપજે. આવો આવો લે. અને ઘણા તો આપણને બહુ કહેતા, આવજો ને આવજો ને આવજો ને. આપણે એમ થાય કે હાલો ને આવ્યા છે, જાય. અને જ્યાં જાય ત્યાં તો પાછા ક્યાંય નીકળી જાય ખબર જ ન પડે. આપણે રાહ જોઈ જોઈને બેહી, દરવાજો ખોલીને ગયા ગયા, પાછા આવે જ નહીં. હવે એને હું જાવું પાછા કે આવતા નથી, આવજો ને. આવું ક્યાં, પણ સરનામું તો દે. સરનામા વગરનું ક્યાં જઈને બેહું? એને પાણી પાજે, એની આરે બેસીને થોડી મીઠી વાતો કરજે. આજકાલ તો કોઈને ઘરે જવાય એવું જ ક્યાં છે? એમાં રાતના 9 વાગ્યા પછી ક્યાંય ન જવાય. હોવ ટીવીમાં જ પડ્યા હોય, સિરિયલો ચાલુ જ હોય, સિરિયલ એક પછી એક. અને બહેનોમાં એટલું બધું આમ એ સિરિયલ વાળાને એક એક પાત્ર કોને કોને હું હગા થાય ખબર પડે, એને બધી ખબર હોય. પણ કુટુંબમાં આ કોને કહેવાય, આ કોને કહેવાય, આ શું કહેવાય, આ કોના શું હગા થાય, એ કઈની ખબર ન હોય. લો આટલી પ્રગતિ કરી છે. હા, એક એક પાત્રની એને ખબર હોય. આ એનો દેર થાય ને, આ એનો ફલાણો થાય ને, આ ઓલો થાય ને, આ ઓલો. અને ઘરમાં કોઈની ખબર ન હોય કે આ કાકાજી છે, આ મામાજી છે, આ મામાજી નો દીકરો છે, આ ફઈજી નો દીકરો છે, આ ફઈ છે, આ ફુવા છે, આ માસા આ માસીજી. એને આવકારો આપજે, એની અરે મીઠી વાતો કરજે. પેલા જે આનંદ થતો જતા એનું કારણ હતું, આ ટીવીઓ નહોતા. એમાંય પાછા કોઈ હાલો બરાબરી ન હોય તો વાંધો નહીં, પાછા હાવ કઈ ખબર હિન્દી ન આવડતું હોય, એ આવે તેથી જ ઇંગ્લિશ ચેનલ મૂકે. બોલો ઇંગ્લિશ કઈ સમજે નહીં, કંટાળી કંટાળીને બેહીને વહી જાય બિચારો. ઠીક જાવ તો હવે, બસ જાવું લે. બેહો હું બેહે તારે, તારે તારે ટાઈમ જ ક્યાં છે? અને કાં તો મોબાઈલ જ ચાલુ હોય, સાચું ખોટું ભગવાન જાણે. કેટલું
એને આવકારો આપજે, એની અરે બેહજે, એની અરે થોડી વાતો કરજે, એનો ભેગો બેહીન જમજે. દી હોય ત્યાં, જયારે દી આપણો હોય ને ત્યારે જ કોઈક આવે છે. અને કોઈ આવી અતિથિ આવ્યા જ કરે તો સમજવાનું કે હવે આપણો દી આવ્યો છે. હા, થોડુંક આપવું આંગળા બગડે એટલું. બ્રાહ્મણ ને સમયે સમયે બ્રાહ્મ ભોજન કરાવવું જરૂર. પણ લખ્યું છે કે હેરાયા ઢોર જેવો કોઈ બ્રાહ્મણ હોય તો એને બહુ હેરાયો ન કરવો. અમુકને ટેવ હોય કે 10 વાગે ચા થાય એટલે 10 વાગે જ પહોંચે, 10 માં 15 મિનિટ પહેલા. એને ખબર જ હોય ભીખાભાઈ હોય જ નહીં, પણ ત્યારે જ જાય. એને જોયા હોય ભીખાભાઈ આમ જ ગયા છે, ચા થાય. આવો જે બ્રાહ્મણ હોય હેરાયા ઢોર જેવો, કારણ કે આવો એક બ્રાહ્મણ આખા કુળને કલંક લગાડે. એક પણ ખરાબ હોય એટલે આખો હુંડલો પછી એને બગાડી જાય, બગડી જાય ને. આ કેરીની મોસમ આવશે હમણાં, એક કેરી બગડે એટલે. અને અમે મોટે ભાગે આપણે બગડેલ કેરીયું જ ખાઈએ, હાર્યું કેરી જ ન ખાય. લો છેટ સુધી બગડેલ, આજે બગડેલ છે આ ખાઈ લઈ, આજે આ ખાઈ લઈ, ત્યાં વળી બીજે દી બગડેલ તૈયાર થઈ ગઈ હોય એમને આખો હુંડલો બગડેલ ખાય, હારી કેરી જ ન ખાય. એક બ્રાહ્મણ આવો હોય આખા કુળને કલંક લગાડે. સંન્યાસીના ધર્મમાં કહ્યું કે સંન્યાસીએ ક્યાંય ભિક્ષા માગવા માટે ન જવું, ન જોશ જોવા. મળે તો ઠીક છે, નહીં તો વાયુનો આહાર કરીને રહેવું. મોટા મઠ ન બાંધવા. રાજાનો ધર્મ છે પ્રજાને ઈશ્વર સ્વરૂપ માનીને એનું પૂજન કરે. જે પ્રજાના પૈસા ચૂસી ચૂસીને જે ધન લેશે ના, એને લકવા થાય. આવું મહાભારતમાં લખ્યું છે. જે પ્રજાનો પૈસો પોતાના માટે વાપરશે એને લકવા થાય. પછી તો યુધિષ્ઠિરે પૂછ્યું કે કોનું સ્તવન કરવું, કોનું ભજન કરવું. અને ત્યારે ભીષ્મ પિતામહે કીધું કે ભગવાન વિષ્ણુના સહસ્ત્ર પાઠ કરવો નિત્ય. વિષ્ણુ સહસ્ત્રમાં કહ્યું છે કે એકા દ્વાદશી દિવસે કાં તો પીપર નીચે અથવા તો દેવાલયમાં મંદિરમાં જઈને પાઠ કરવાથી એનું અનેક ગણું ફળ મળે છે. દરરોજ ન થાય તો કાંઈ નહીં, એક દ્વાદશી દિવસે 11મે દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. ભગવાન વિષ્ણુના 1008 નામનું સ્મરણ કરવું. દાદાએ બધા ધર્મ કહ્યા અને પછી તો ભીષ્મ યુધિષ્ઠિરને શાંતા મળી છે. પછી તો દ્વારિકાધીશને પૂછે છે કે બીજું બધું તો ઠીક હે કૃષ્ણ, હે દ્વારિકાધીશ, પણ મને આ બધી આટલી બધી સજા શા માટે કરવામાં આવી? આ બાણ સયા ઉપર એક કાંટો લાગે તો એ ન નીકળે ત્યાં સુધી શાંતિ ન મળે. ત્યારે આટલા દિવસ ત્યાં હું આ બાણ સયા ઉપર સૂતેલો છું. ત્યારે દાદાને કહે છે કે દાદા, તમને યાદ નથી કઈ? નહીં.
પણ દાદા તમે તો જીવ એટલે તમે તો ભૂલો ચાલે, પણ હું તો જગતનો નાથ છું, હું ભૂલતો નથી હો. તમે એક પાપ કરેલું, તમે એક પાપ જોયેલું છે. કયું પાપ દાદા? એ પણ યાદ નથી, બસ ભૂલી ગયા. હા, વેદના છે ને, એટલે વેદના હવે તો વૃદ્ધ થયા ને, એટલે કદાચ ભૂલી ગયા છો. કાંઈ વાંધો દાદા, હું નથી ભૂલ્યો, મારે ચોપડા ખોલવા પડશે. દાદા યાદ કરો એ સભાને, અને યાદ કરાવી છે. કૌરવ અને પાંડવોની વચ્ચે સમાધાન થયું હતું, એટલે સમાધાન થયું એટલે દુર્યોધન એકવાર ગયો છે કુંતામાની પાસે અને કહ્યું કે તમે અમારા ઘરે આવો ને કાલ આપણે બધા ભેગા થઈને ભોજન કરીએ. કુંતાજી ભોળા છે, એને એમ થયું કે આટલું આટલું કે અમુક ના કેવું અંદરથી આપણે નિમંત્રણ તો આપે પણ અંદર શું કપટ હોય ખબર ન હોય. પાંડવોને કહ્યું કે ભલે ભીમે ના પાડી, નહીં આ પાપીને તો કોઈ દી હું તો આવીશ જ નહીં. દુર્યોધન ગયો પછી તો ભીમને બહુ સમજાયું, ભીમ કહે નહીં પાપી, અરે દીકરો તું આવો ને આવો રહ્યો ભીમડા. એ પરાણે એને મનાવીને ગયા, ભીમ આવે છે પગ પછાડતો પછાડતો આવ્યો, એને આવવાની ઈચ્છા. એક ભીમ આવ્યો હોત તો આ બધી ન થાય, પણ બધાને સાથે આવ્યા, થોડા વેલા આવ્યા છે. અને કોઈને ત્યાં રસોઈ આપણે જમવા જવાનું હોય તો ખાસ કરીને બહેનોએ તો થોડું વહેલું જવું જ જોઈએ ને, એક બે કલાક કાંઈ હાવ ટાઈમે તો ન બેસી જવાય. કુટુંબના હોય કાકાજી ન્યા, પછી મોટા હારા ન્યા, કે પછી જે તે જેઠને ન્યા હોય તો કંઈ બધે ટાઈમે તો હાવ ન જવાય ને, બે કલાક વહેલું જવું જોઈએ, થોડા હાથ લંબાવવા જોઈએ, કંઈક કરવું જોઈએ. એ તો થોડા વહેલા ગયા છે. પણ હજી સમય છે એટલે થોડો વિદુર કાકા ત્યાં પણ ગયા છે પહેલા. આ બાજુ પાંડવો બધા ભેગા થઈ અને પછી હવે કીધું કે ટાઈમ ઘણો છે, હવે શું કરશું આપણે? આપણે એક કામ કરીએ, ચોપાટ રમીએ. તો એટલે બધા જ ભાઈઓ બેઠા ચોપાટ રમવા. પહેલા તો બે ત્રણ બાજી એમને મજા આવી એમને એમ હતું, પછી કીધું આ તો મજા આવી જાય. જેમ નાના હોય ને પેલા પછી ઢગલાબાજી રમતા, ગંજી પત્તા ડગલા કરે ને ડગલા પછી આ હવેના છોકરા ન રમાવે, આપણે તમે બધા તો રમાવીશો ખબર છે. ડગલા બાકસના ખોખાથી રમતા છોકરાઓ, પૈસા ક્યાંથી હોય? એ જેનું પૈસું અમુકે તો એટલા બધા ભેગા કર્યા હોય, આટલા થપ્પા માર્યા હોય, ખોટે ખોટે રમે અને ખોટા ખોટા રમ્યા હોય ને એ જ પછી હાચા હાચામ જાય. અને પેલા તો એમને એમ રમ્યા બે ત્રણ બાજી, પછી કહ્યું કે હવે આપણે કઈક આમાં હવે થોડું પૈસાથી થોડું જે જીતે એને આનંદ થાય. અને હવે તો પછી એટલું બધું બંનેની વચ્ચે એ ચોપાટીમાં બધા ડૂબી ગયા કૌરવ પાંડવો. પછી તો કહ્યું કે એક બાજી એક બે કૌરવો જીતે, વળી એકાદ બે પાંડવો જીતે, આમ આમ એકબીજા. પાંડવો અહીંયા તો મામો શકુની હતો અને પાસા નાખવામાં તો એ માહેર. મામો શકુની પાસા નાખે, મામા ધ્યાન રાખજો, જોજો હવે. એટલે યુધિષ્ઠિર બાજી શરૂ થઈને પાસા નાખ્યા, બોલો હવે શું મૂકો છો? બોલે અમારું અડધું રાજ્ય છે મૂકી દીધું, હારી ગયા, પૂરું બધું જ હારી ગયા. બોલે હવે છેલ્લી બાજી, મામા હવે ધ્યાન રાખજો બરાબર, આલો બોલો હવે શું મૂક્યો? એટલે એ વખતે યુધિષ્ઠિરે કીધું કે હવે આપણે દ્રૌપદીને મૂકીએ.
અને દુર્યોધને કીધું, મામા જોજો, ધ્યાન રાખજો, અને શરત મૂકી કે જે હારે એને દાસીપણું કરવું, પણ એમ નહીં પત્રમાં, તાંબાના પત્રમાં લખાવી લીધું. સ્વામિનારાયણ ભગવાને પોતાની શિક્ષા પત્રીમાં પણ લખ્યું છે કે બાપ દીકરાનો વ્યવહાર હોય ને તોય લખીને કરવું. કોઈ પણ વ્યવહાર હોય લખીને કરવું, વાંચેલું લખેલું વચાય. આજે આ મોઢાની વાતો છે ને, ક્યારે ફરી જાય કઈ નક્કી નહીં. અરે બાપ દીકરાની વાત છે, ત્યાં ભાઈઓ ભાઈઓની તો શું વાત રહી, મિત્ર મિત્ર. અને ભાગીદારીમાં બહુ ધંધો જ ન કરાયું તો કહો, ભાગ્ય એટલે અભાગ્ય. લખાવી લીધું અને આમ કરીને પાસા નાખ્યા, દ્રૌપદી હારી ગયા. એ હવે તમે અમારા દાસ. દુશાસનને કીધું, જા લઈ આવ, ક્યાં છે દ્રૌપદી? ખબર પડી વિદુર ને ત્યાં છે. જઈને કીધું, હાલ હાથ પકડો, એક છોડ, સતી છે દ્રૌપદી. કહ્યું, તને હારી ગયા છે પાંડવ, હવે તું દાસી છે, દાસી પણ કરવું જોઈએ. અરે હમણાં ભીમ આવશે, ઉભો રે, હમણાં અર્જુન આવશે. બોલે, હવે એ તો દાસ થઈ ગયા, હથિયાર બધા લઈ લીધા છે. અને જ્યારે એ દ્રૌપદી આવતી નથી ત્યારે ચોટલો પકડીને, એ ચોટલો પકડીને ઘસડતા ઘસડતા બજારમાંથી લઈ અને જ્યાં મહેલમાં જ્યાં રમતા હતા જુગાર ત્યાં સુધી લાવ્યા છે. લે આ દ્રૌપદી અને આટલું ત્યાં થયું, ત્યાં તો બધે વાત ફેલાઈ ગઈ. હો દાદા ભીષ્મ ને ધૃતરાષ્ટ્ર ને બધા જ સભામાં આવ્યા છે, ગુરુ દ્રોણાચાર્ય આદિ બધા જ. અંધ ના અંધ હોય ના, આટલા જ વચનને આટલું ભયંકર યુદ્ધ થયું. અંધ ના અંધ હોય, બોલવું તો સારું બોલવું, કટુ વાક્ય ક્યારેય ન બોલવું, કુટુંબમાં કલેહ થાય ને એવી વાત ક્યારેય ન કરવી. આપણે છે તે હાથ પેટીએથી ઉખડીએ, પણ એ હતા થઈ ગયું, અત્યારનું કરો ના. અને અત્યારના યંગ જનરેશન છે, જે અત્યારની યુવા પેઢી છે, એ જતું કરવામાં એની ખૂબ ભાવના છે. હા, બાંધીને બહુ નથી રાખતા, બાંધીને રાખતાય નહીં ભાઈ. બાંધવું હોય ને તો હરિ નામને બાંધી લેજો, બાકી બધું છોડી નાખજો. આપણા ભાગનું લઈ ગયા, લઈ ગયા, એ સુખી થયા ને બસ. ઈશ્વર આપણને એના કરતા અનેક ગણું આપી દેશે. મકાન લઈ લીધું, લઈ લીધું, ભાગ્યમાં નહોતું. અને જે વસ્તુ ભાગ્યમાં નહીં હોય તો ગમે ત્યાંથી વહી જવાની, જે હશે એને કોણ લઈ શકવાનું. એક વાક્ય બોલી, કટુ વાક્ય, અંધના અંધ, ને એમાંથી આ બધા મંડાણ થયા. દ્રૌપદીને મેળવવા માટે ધનુષ ચડાવવા પડ્યા અને સીતાને મેળવવા માટે થઈને ધનુષ ભાંગવા પડ્યા. આટલો જ ફેર મહાભારત અને રામાયણમાં. દ્રૌપદીને જ્યારે સ્વયંવર થયો ને એ વખતે ધનુષ ચડાવવું પડ્યું અને સીતાને મેળવવા માટે ધનુષ ભંગ કર્યો ભગવાન રામે. આ તફાવત છે મહાભારત અને રામાયણનો. આજ મારી જાંગ ઉપર બેસાડી છે, એને નિર્વસ્ત્ર કરો અને સાડીનો પાલો પકડો. દ્રૌપદી પોકાર કરે દાદાને કે એ દાદા, એ દાદા. એને ખબર હતી કે દાદા છે એટલે ન્યાય મળશે, પણ દાદા છે નીચું જોઈ ગયા. દીકરી અમે હું કાંઈ કરી શકું એમ નથી, કારણ કે મેં આનું અન્ન ખાધું છે. અને એકવાર જેનું અન્ન પેટમાં પડી ગયું પછી એનું કામ કરવું પડે.
બને ત્યાં સુધી કોઈ કામ હોય ને તો કોઈનું અન્ન ન ખાવું ને એનું પાણી ન પીવું એનું ચાય ન પીવું. પણ એક વાર જેના પેટમાં આપણે કહી નહીં અન્ન પડી જાય પછી બધું થઈ જાય. દાદા, ઓ દાદા, બેટા આમાં હું કાઈ કરી શકું એમ નથી. પાંચ પતિઓ બેઠા છે, મહારથીઓ થરથરી રહ્યો. ભીમ તો આમ ધ્રુજે લાલ આંખ થઈ ગઈ, આમ હથિયાર ઉપર હાથ મૂકવા જાય ત્યાં દુર્યોધન ધ્યાન પડે, છોડ, દાસ છો, દાસના હાથમાં હથિયાર ન શોભે, સેવા કરવી જોઈએ. પાંચ પતિ માંથી આજ કોઈ રક્ષા કરવા આવે નથી જાણ્યું ત્યારે એક દ્વારિકા નાથ ને આર્તનાદ કર્યો, પાપી કૌરવ ને દરબાર પાળે પાંચાળી પોકાર, ઉભી ઉભી નિરાધાર પાળે પાંચાળી પોકાર, પાપી કૌરવ ને દરબાર પાળે પાંચાળી પોકાર. જુગાર હારી ગયા પાંડવ રાજ્ય તમામ, દ્રૌપદી ને મૂકી દાવ માં હારી બેઠા હાર, અને કરતો દુર્યોધન હુંકાર, પાંચાળી પોકાર, પાંચાળી પોકાર. ભીષ્મ દ્રોણ ધૃતરાષ્ટ્ર પણ થઈને બેઠા જે ચૂપ, ભીષ્મ દ્રોણ ધૃતરાષ્ટ્ર પણ થઈને બેઠા ચૂપ, દીનહીન પાંડવ થયા ગઈકાલના ભૂ, સગડા થઈ બેઠા લાચાર, પાળે પાંચાળી ભોકાર, ઉભી ઉભી નિરાધાર પાળે પાંચાળી પોકાર, પોકાર, પોકાર. હે હરિ, હે કૃષ્ણ, હે વાસુદેવ, હે દ્વારિકાના. સતી કહે શું સુઈ ગઈ, સતી કહે શું સુઈ ગઈ ગદા ભીમની આજ, ક્યાં ગઈ તારી ગદા, પાંચ પતિ ના દેખતા પાપી લૂટે છે આજ લાજ, કાયર કેમ થયા ભરતા, પાળે પાંચાળી પોકાર, પાળે પાંચાળી. ધર્મ ગઈ ધરણી વિશે, અને પુણ્ય ગયું પાતાળ, ધર્મ ગયું ધરણી વિશે, પુણ્ય પણ ગયું પાતાળ, સતીઓ માં તૂટી ગઈ હવે ધર્મ નીતિ ની પાર,
હવે વિઠ્ઠલ કરજો વારે, એ વિઠ્ઠલ હવે આવજો વારે, પાળે પાચાળી પોકા, પાળે પાચાળી સુતા હો તો જાગજો, હે દ્વારિકાના સુઈયા છો કે શું છે? એક પુકાર કરીને દોડતા આવો, આજે કેમ આવતા નથી? સુઈ ગયા છો કે? સુતા હોય તો જાગજો, સુતા હોય તો જાગજો, સુભદ્રાજી ના અહીંયા કોઈ મારું નથી, પાપી ખેંચે છે ચીર, પાપી ખેંચે છે ચીર, નયને આસુડાની ધાર, પાડે પાચાળી મારી લાજ લૂંટાય, હે હરિ હે હરિ, ગિરધર ગોવિંદજી થયા અને જે પોકાર કર્યો આર્તનાદ, આમ ત્યાં હિંડોળે આમ ત્યાં મીચકે, પણ અવાજ ગયો ને જોયું કે ઓહો, આ તો મારી દ્રૌપદી નો પોકાર. ગિરધર ગોવિંદજી થયા ગરુડ પર સવાર, પાટો બાંધો બેન નો યાદ કર્યો ત્યારે,